वंदे श्री हरि कृष्ण राज चरणम सर्वेश्वरम स्वामिनम माया पुरुष प्रेरकम कलिमल प्रक्षालकम शांतिदम श्रीशं चाक्षरनायकं सुखकरं दुखार्णवो द्वारकं वंदे कारण कारणं वृषसुतं मुक्ति प्रदं धामदं वंदे मुक्तमुनिं पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं चकरुणा धाम प्रशान्ति प्रदं वंदे श्रीनंदकिशोर स्वामी चरणं श्री पंचसेवाव्रतम् श्री पंचसेवाव्रतम् श्री पंचसेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान ने जय श्री हरि कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय श्री ठाकुर जी महाराज ने जय श्री सदगुरुदेव की जय तारीख 4 जानुआरी 2021 सोमवार लोयधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोयधाम परिवारना तमाम भक्तजनोने मारा हेतथी जय स्वामीनारायण जय स्वामीनारायण। कथा अंतर्गत
આપણે એની વાત ચાલી રહી હતી. ગુરુદેવ દ્વારા રાજા સુત રાધાના પુત્ર આનંદરામ વિપ્રના પુત્ર એમનું નામાકરણ કરવામાં આવ્યું. અને નામાકરણ શું કરવામાં આવ્યું? મુકુંદાસ. એ અનાદિ મુક્તરાજનું નામાકરણ મુકુંદાસ રાખવામાં આવ્યું. આનંદરામ વિપ્ર ખુશ થયા. રાધાદેવી રતનબાઈ ગામવાસીઓ બધા જ હતા, બધા જ ખુશ, એટલા બધા ખુશ છે, બહુ ખુશ છે. મૂળદાજી મહારાજે પણ અનેકને દાન આપ્યા. આનંદરામ વિપ્ર પણ અમરેલી આવ્યા ત્યારે પણ ઘણા બધાને દાન આપ્યા, ભેટ સામગ્રીઓ આપી, દુખિયાને અન્ન વસ્ત્રથી સુખ્યા કર્યા પુત્રના નામાકરણ નિમિત્તે. ગામમાં બધી પ્રકારની વાતો થવા લાગી, વિવિધ પ્રકારની વાતો કરવા લાગ્યા કે આ મૂળદાજી મહારાજનું બલિદાન તો જો, એમને રતનબાઈને કુવા કાંઠેથી બચાવ્યા, એનાથી જે ગર્ભવતી હતા રતનબાઈ એમને બચાવ્યા અને એમને ત્યાં રાધાનો જન્મ થયો. જો રતનબાઈ ન હોત તો રાધાનો જન્મ ન થયો હોત. મોલદાજી મહારાજે રતનબાઈને ન બચાવ્યા હોત તો આજે આ પૃથ્વી ઉપર એ અનાદિ મુક્તરાજ મુકુંદાસ ન હોત. સીધી વાત છે. આખા ગામમાં વાત થવા લાગી કે રાધાનું જીવન પણ ધર્મપરાયણ, આનંદરામ પણ ઉદાર. અને આખા ગામમાં વાતો થવા લાગી. આનંદરામ વિપ્ર પણ કહેવા લાગ્યા મૂળદાજી મહારાજને, ગુરુદેવ આ બધી તમારી કૃપાનું ફળ છે, કૃપાનું ફળ છે. ગામવાસીઓ હતા, ભક્તજનો હતા, બધા એકબીજાને વાતો કરવા લાગ્યા કે આ મૂળદાજી મહારાજની કૃપાનું ફળ છે, કૃપાનું ફળ છે, બધું જ કૃપાનું ફળ છે. એટલે તો કહે છે બાઈ રતન ભોગવી દુખ વળી સંતાડવા માટે મુખ કુવા કાંઠે ઉભી હતી આવી તિયા તેને તો સંતે બચાવી. રતનબાઈ મૃત્યુ કરવા જઈ રહ્યા હતા અને ત્યારે મૂળદાજી મહારાજે એ બાઈને બચાવી. એમાંથી તો થયું ઘણું લાંબુ. લાંબુ એટલે જોઈ ગઈ આપણે બધું પૂર્વે કેટલા અપમાનો તિરસ્કારો મૂળદાજી મહારાજને સહન કરવા પડ્યા, આરોપો આક્ષેપો બધા જ સહન કરવા પડ્યા. નીકળ્યું અંતે સ્વરણ તાંબુ. મૂળદાજી મહારાજે દયા કરી, કૃપા કરી, એક જીવને બચાવ્યો. એ જાણતા હતા સંત, એ સંત જાણતા હતા કે આ મુમુક્ષુ ખોટો નથી, સહજ છે, ગુણનો આવિર્ભાવ આવી ગયો હોય, સંસારથી કંટાળી ગયા હોય, હર કોઈને થાય, પરંતુ એ સંતની કૃપા, એ સંતનું બલિદાન, એ સંતની આજ્ઞા માની તો રતનબાઈ જીવી ગયા.
સંત કૃપા તણુ પરિણામ જુઓ આજ જાણે આખું ગામ. રાધા પણ રૂડી રાધા જેવી તેની વાત તો શું મુખ કેવી. કેવી છે રાધા? રૂડી છે, સંસ્કાર છે એનામાં. કોને આપ્યા હતા? મૂળદાજી મહારાજે એમના સંસ્કારનું જતન કર્યું હતું. રતનબાએ એમના સંસ્કારનું જતન કર્યું હતું. અને સંત કૃપા ન હોય ને તો જીવ ક્યારેય ન તરે, ક્યારેય ન તરે, જિંદગીમાં ક્યારેય ન તરે. ગમે એટલા સાધન હોય પણ જો સંતની કૃપા ન હોય ને તો ક્યારેય અક્ષરધામની પ્રાપ્તિ ન થાય. અને આ રૂઢી બુદ્ધિ પણ એ સંતની કૃપાથી અને ભગવાનની કૃપાથી જ થાય છે, એમના આશીર્વાદથી જ થાય છે. એટલે તો પ્રથમના 29માં મહારાજ કહે, અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન, તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનના વરદાને કરીને, અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ, તેના વરદાને કરીને જે રૂઢી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. આપણામાં જે કઈ બુદ્ધિ સારી હોય ને એ કૃપા વતે છે. કોની કૃપા છે? ઠાકોરજી મહારાજની કૃપા છે. કોની કૃપા છે? સત્પુરુષની કૃપા છે. આપણે જે કઈ કૃપા છે એ ઠાકોરજી મહારાજની છે. જે કઈ કૃપા છે આપણી ઉપર એ બાળ મુકુંદાસની આપણી ઉપર કૃપા છે. જે કઈ કૃપા છે સત્પુરુષની કૃપા આપણી ઉપર છે. એના કારણે આપણે ભગવાનનું ભજન કરી શકીએ છીએ, મધ્યના 66માં તો મહારાજ ત્યાં સુધી કે અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે તે તો ભગવાન ને ભગવાનના સંતની કૃપા થકી થાય છે. અષ્ટાંગ યોગ પણ કોના થકી થાય છે? ભગવાનની કૃપાથી, ઠાકોરજી મહારાજની કૃપાથી આપણી ઉપર કોઈ પણ કાર્ય કરી શકે છે. આત્મદર્શન થાય છે અથવા પરબ્રહ્મનું દર્શન થાય છે એ એકાંતિક સત્પુરુષના યોગે કરીને થાય છે. એમની કૃપા ઉતરે ત્યારે થાય, એટલે જાણી રાખીએ આપણે, સમજે, ધ્યાને રાખીએ. એટલે તો ભરત રાજા રામાયણમાં કહે છે, દશરથ રાજાના પુત્ર ભરત એમ કહે છે, અસ્ય પ્રસાદાદ અંશસે લોકોસ્મિન સુમહદ્યશઃ ધર્માવાપ્તિમ ચ વિપુલામ અર્થકામૌ ચ કેવલૌ. અર્થાત કે ભગવાન રામની કૃપાને કારણે જ આ સંસારમાં મને કીર્તિ, ધર્મ અને અન્ય કાર્યની સમૃદ્ધિ કે કામની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એમ હું માનું છું. જો એક ભરત આમ માનતા હોય, દશરથ પુત્ર, કે મારામાં જે કાંઈ છે, મારી પાસે જે કાંઈ છે એ બધું રામનું છે, મારું કંઈ નથી, કંઈ નથી. અર્જુનને પણ ભગવાન એમ કહે છે, સાંભળ અર્જુન, તારું ચિત્ત મારામાં પરવી દે અને મારી કૃપા તારી પર ઉતરશે ને તો જ તને બધે સંકટો હટશે, નકર તારા સંકટો કાંઈ જાય એવા નથી. કીધું ભગવાને, કૃષ્ણ ભગવાને કીધું, હે અર્જુન, તારા યુદ્ધ જીતવું છે ને તો તારું ચિત્ત છે ને મારામાં લગાવી દે, મારામાં લગાવી દઈશ તો તારી ઉપર કૃપા થશે અને એ કૃપાથી તું આ યુદ્ધ જીતી જઈશ. ને કેવા યોદ્ધાઓ હતા સૌ કોઈ જાણે છે આપણે. મત ચિત સર્વ દુર્ગાણી મત પ્રસાદ તરીશ્યસી કહે છે. અને જેની પર ભગવાનની કૃપા થાય ને એને જ અક્ષરધામની પ્રાપ્તિ થાય એવો મહાભારતમાં કહે છે. મહાભારતમાં કૃષ્ણ યસ્ય પ્રસિદ્ધિત લોકા તેના ક્ષયા જીતા,
કે જેના પર ભગવાન પ્રસન્ન થાય ને એને અક્ષય લોકની પ્રાપ્તિ થાય, અક્ષય લોક કેતા ધામની પ્રાપ્તિ થાય. બિનુ હરિ કૃપા મિલને મિલહી નહીં સંતા. અને એ હરિ કૃપા સંતની કૃપા વિના ક્યારે મળતી નથી, ક્યારે નથી મળતી, ક્યારે નથી, ક્યારે નથી. કારણ કે ભગવાનના દરેક માર્ગ છે ને એ કૃપાથી અને સત્યથી ચાલી શકાય છે. ભગવાનનો માર્ગ છે ને, અક્ષરધામનો માર્ગ છે ને, એ સંતની કૃપા થી જ ચાલી શકાય છે. ઓલ ધ પાથ ઓફ ધ લોર્ડ આર મર્સી એન્ડ ટ્રુથ. ભગવાનના દરેક માર્ગ કૃપા અને સત્યના છે, કૃપા અને સત્યના છે, સત્યના છે. ભગવાનની કૃપાથી જ કોઈ લૌકિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય એ ભગવાનની કૃપાથી અને સત્પુરુષની કૃપાથી જ પુષ્ટ થતો હોય છે. અનુગ્રહણે એવ સિદ્ધિ લૌકિકી યત્ર વૈદિકી ન યત્નાદ અન્યથા વિદ્મા પુષ્ટિ માર્ગ સકચ્છતે. કે જે માર્ગમાં ભગવાનની કૃપા હોય, જે માર્ગમાં સંતની કૃપા હોય, તે લૌકિક માર્ગ હોય કે વૈદિક કે આધ્યાત્મિક માર્ગ હોય, તેની સિદ્ધિ થાય. કોઈ પ્રયત્નથી નથી થતો, એનો અર્થ એવો નથી પ્રયત્ન છોડી દેવો. સારંગપુરના અગિયારમાં મહારાજ કહે છે પુરુષ પ્રયત્ન કરે ત્યારે કૃપા થાય છે. એટલે પુરુષ પ્રયત્ન આપણો હોય અને એ પુરુષ પ્રયત્નમાં ઠાકોરજી મહારાજ મુકુંદાસ જેવા અનાદિ મુક્તો સત્પુરુષો ભળતા હોય અને મોક્ષનો માર્ગ સરળ થઈ જતો હોય, સરળ થઈ જતો હોય. કારણ કે કૃપા વિના છે ને કોઈ સાધનની ઉત્પત્તિ નથી થતી, ક્યારેય ઉત્પત્તિ નથી થતી. કૃપા વિના ક્યારેય કોઈ સાધનની ઉત્પત્તિ જ નથી થતી. કૃપા વિના સર્વ સાધનાનામ ચ ઉદ્ભવ. ભક્તિ માર્ગે કૃપા માત્રમ કારણમ પરમુચ્યતે. શું કહે છે? ભક્તિ માર્ગે કૃપા માત્રમ કારણમ પરમ ઉચ્યતે તેનેવ માર્ગે સકલમ સિદ્ધિમેતિ ન સંશયઃ. ભક્તિ માર્ગમાં છે ને કૃપા જે કેવું છે કે કૃપા હોય ને તો જ સર્વે કાર્યની સિદ્ધિ થાય છે. જીતને તારે ગગન મે ઇતને શત્રુ હોય જિસ પર કૃપા ભહી મુક્ત મુનિ કી બાલ ન બાકા હોય. આ મુક્ત મુનિની કૃપા છે ને આપણી ઉપર, આ મુકુંદાસની આપણી ઉપર કૃપા છે ને, ઠાકોરજી મહારાજની કૃપા છે ને, લોયધામ પરિવારના તમામ સંતો હરિભક્તોની કૃપા છે ને, સત્પુરુષની કૃપા છે ને, ત્યારે આપણે આ મંદિરમાં સુખીથી ભજન કરી શકીએ છીએ. નહીતર ન થાય. આજે જોવન કેટલા જગતમાં રખડે છે ને, કેટલા આત્મહત્યા કરે છે, કેટલા માથે દેવું થઈ જાય છે, કેટલા રડતા હોય છે, કેટલી કેટલા વિવિધ પ્રકારના આવે છે ને, તમે બધું જોતા જશો, સાંભળતા જશો. આખા દેશમાં કેટલા મરે છે, ક્યાંય સુખ છે? હવે આપણે કંઈ કર્યું હતું? આપણે કશું જ નથી કર્યું, કાંઈ એટલે કાંઈ નથી કર્યું. પણ એક મોટાએ હાથે જાયલો અને સંતો અને ભક્તોનો સહયોગ પ્રાપ્ત થયો અને ઠાકોરજી મહારાજના દર્શન થાય, એ કેટલી મોટી કૃપા કહેવાય, કેટલી મોટી કૃપા. એટલે કૃપા વિના ક્યારેય કોઈ કાર્યની સિદ્ધિ નથી થતી, નથી થતી, નથી થતી. આપણે જાણીએ છીએ ગુણાતીતાનંદ સ્વામીએ બાઉદીન ઉપર કૃપા કરી કેવા થઈ ગયા, ખ્યાલ છે ને પ્રસંગ આખો. ગોપાળાન સ્વામીની કૃપાથી મંગળ શેઠ થઈ ગયા, મંગળ શેઠ થઈ ગયા. એટલે જીવમાં ધ્યાન રાખીએ, આપણે જીવમાં ધ્યાન રાખીએ. ગઢપુરમાં નૃસિંહાનંદ સ્વામી રહેતા. સ્વામીનો સ્વભાવ સહેજે દયાળુ હતો હરિભક્તો ઉપર. હરિભક્તો કોઈ પણ દુઃખી હોય ને તો સ્વામીને બહુ દયા આવતી, બહુ દયા આવતી, ખ્યાલ છે, બહુ દયા આવતી. અત્યારે છે ને એક લખુ કંદોય કરીને રહેતા હતા. એ લખુ કંદોયને સ્વામીમાં અપાર હેત હતું, સ્વામીમાં અપાર હેત હતું લખુકંદને, નૃસિંહાનંદ સ્વામીમાં. એક દિવસ દર્શન કરવા આવ્યા અને પૂછ્યું લખુકંદોયને, સ્વામીએ પૂછ્યું
કે લખું વ્યવહાર કેમ તમારે ચાલે છે? હું પૂછું સ્વામી વ્યવહાર તમારે કેમ ચાલે છે, બરાબર ચાલે છે કે નહીં જણાવજો મને. ત્યારે લખું તો પેલા કઈ બોલ્યા નહીં, આમ ઉભા રહ્યા. ફરી વાર સ્વામી પૂછ્યું કે લખું વ્યવહાર કેમ ચાલે છે, મને કહેતો ખરા. ત્યારે લખું કે સ્વામી નાની દુકાન ચલાવું છું અને તેમાંથી માંડ માંડ ઘરનું પૂરું થાય છે. પછી તો લખું કંદે સ્વામીના દર્શન કરીને દુકાને ગયા અને બીજા હરિભક્તો હતા, હરિભક્તોએ કીધું સ્વામીને કે સ્વામી આ લખું કંદે ખૂબ ગરીબ છે, એને આપ સુખી કરો તો સુખી થાય એમ છે. તો ફરી વાર દર્શને આવ્યા લખું કંદે, બીજા દિવસે મહારાજના દર્શન કરવા આવ્યા, સ્વામીને મળ્યા, સ્વામીના દર્શન કર્યા. ત્યારે સ્વામી કીધું કે લખું સાંભળ, તારે એક નિયમ લેવાનો છે. હા સ્વામી બોલો. તારે દરરોજ પાશેર પેંડા અથવા ગાંઠિયા ઠાકોરજી માટે લાવવા. હું કીધું આવું કોઈ કહે તો દુઃખી હોય, દુઃખી છે, ગરીબ પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ છે નહીં, ગુજરાન માંડ માંડ ચાલે છે અને એમાં આવા સંત આવું સંત કે કેટલા બધા પ્રશ્ન થાય હોય કે નહીં થાય ને. સ્વામીને કઈ ખબર જ નહીં પડતી, આવા બધા વેચારવાળા હોય ને નેગેટિવ વૃત્તિ વાળા, કે સ્વામી કઈ ખબર નહીં પડતી. કાલે જ હજી અમે કીધું છે કે એની પરિસ્થિતિ નહીં બરાબર, આર્થિક પરિસ્થિતિ નહીં બરાબર, તો સ્વામી આમ શું કામ કરતા હશે? ઘણા જીવ એવા પણ એવા વિચારતા હોય, ના એની કસર સ્વામી ટાળતા હશે. ત્રીજો જીવ એવું પણ વિચારતો હોય કે ના સ્વામીને એને સુખ્ય કરવું હશે. ઘણી બધી પ્રકારની વિચારધારા ધરાવતા હોય, પણ જે આત્યંતિક કલ્યાણને પુષ્ટ કરતી હોય એવી જે વિચારધારા છે ને, એવી વિચારધારા મુમુક્ષુએ રાખવી જોઈએ, મુમુક્ષુએ રાખવી જોઈએ, આપણે બધાએ રાખવી જોઈએ. અને જો એવી વિચારધારા ન રાખીને તો આત્યંતિક કલ્યાણ ક્યારે હાથ જતું રહે કંઈ ખબર જ ના પડે, ક્યારે મોક્ષના માર્ગમાંથી આપણે પડી જઈને ક્યાંય ખ્યાલ ના આવે, ખ્યાલ ના આવે, ખ્યાલ ના આવે. એટલે હું ઘણી વાર કહું છું કે મોક્ષના માર્ગને જેવો તેવો ના માનીએ. મોક્ષનો માર્ગ જેટલો સરળ છે ને એટલો કઠણ છે, અને જેટલો કઠણ છે એટલો સરળમાં સરળ પણ છે. સરળ કરવો એ આપણા હાથની વાત છે, અને કઠણ કરવો એ પણ આપણા હાથની વાત છે. એમાં નથી ઠાકોરજી મહારાજનો દોષ, નથી કોઈ સત્પુરુષનો દોષ, નથી કોઈ સંતો અને ભક્તોનો દોષ. દોષ છે ને તો આ જીવનો દોષ છે, જીવનો દોષ છે. જીવની જે વિચારધારા, જીવને જે ન્યૂન વિચારધારા, ન્યૂન માન્યતાઓ, ન્યૂન સિદ્ધાંતો, હીન ભાવનાઓ, એ જ જીવને ડેમેજ કરે છે મોક્ષના માર્ગમાં, મોક્ષના માર્ગમાં, મોક્ષના માર્ગમાં. મહારાજના ચરિત્ર હોય, નંદ સંતોના ચરિત્ર હોય, પ્રગટના ચરિત્ર હોય, એમાંથી જો આપણને મનુષ્ય ભાવ ટાળીને દિવ્ય ભાવ ગ્રહણ કરતા આવડે ને તો મોક્ષનો માર્ગ બહુ સરળ છે, બહુ સરળ છે, બહુ સરળ છે, બહુ સરળ છે, બહુ સરળ છે. માટે મોક્ષના માર્ગને ધ્યાનમાં રાખો. ક્યારેય વાદ વિવાદ, દલીલ, શંકા, કુશંકા, કુતર્ક, સંશયમાં ક્યારેય ન પડે, ક્યારેય ન પડે, ક્યારેય ન પડે. એમાં તો ઠાકોરજી મહારાજ અને સત્પુરુષને તો જીવનમાં, જીવનમાં એમના વિશે તો કંઈ કરાય જ નહીં, ક્યારેય ન કરે, ક્યારેય નહીં, ક્યારેય ન. સત્સંગ છે ને એ દિવ્યતાનો સત્સંગ છે. સત્સંગ કેનો છે? દિવ્યતાનો છે, દિવ્યતાનો છે સત્સંગ. મનુષ્ય ભાવનો નથી, મનુષ્ય ભાવનો નથી. અને મનુષ્ય ભાવનો સત્સંગ હોય ને તો તેનું કલ્યાણ જિંદગીમાં ના થાય, જિંદગીમાં ના થાય. માટે આપણા નેત્રને છે ને દિવ્ય ચક્ષુ કરી દેવા. ભલે ચારમાં ચક્ષુ હોય, પંચ ભૌતિક દેહમાં છે તો ક્યારેક વેગ આવી જાય, રજોગુણનો વેગ હોય, તમોગુણનો વેગ હોય, ક્રોધ આવી જાય, લોભ આવી જાય, ઈર્ષા આવી જાય, સ્પર્ધા આવી જાય, બધું આવી જાય. પરંતુ નિખાલસતા, સત્પુરુષની આગળ નિખાલસતા દાખવી દેવી, ઠાકોરજી મહારાજ આગળ નિખાલસતા કરી દેવી, બે હરિભગતને બે સાધુને કઈ રાખવી. એટલે માટે ગુણાતીતાનંદ સ્વામી કહે ને બે સાધુમાં બે સારા હરિભગતને હેત રાખવું. એનું કારણ શું? કારણ શું? કારણ શું? કે જેથી કરીને આપણા દોષ એ દેખાડી શકે. અને એ પણ એવું કહી રાખવું જોઈએ કે સ્વામી મારામાં માન નામનો દોષ છે, તમે એનું દર્શન કરતા રહેજો, જ્યાં મારું માન દેખાય ને તમે મને કહેજો. સ્વામી મારામાં લોભ નામનો દોષ છે ભગત, મારામાં લોભ નામનો દોષ છે ભગત, મારામાં ઈર્ષા નામનો દોષ છે, એનું દર્શન તમને મારામાં કંઈ દેખાય ને તો મને જણાવજો, જણાવજો.
આવું કહી રાખીએ તો કહી રાખીએ તો પણ આ જીવને છે ને અહંકાર છે કે મારો દોષ એ જાણી જશે તો મારી સત્સંગમાં ક્રેડિટ શું, મારી સત્સંગમાં શું કિંમત, કઈ કિંમત નહીં. પછી મને કોઈ બોલાવશે નહીં, મને કોઈ એવું સ્ટેટસ નહીં આપે, મને કોઈ એવી સેવા નહીં આપે, મારું કોઈ નામ નહીં લે. પણ આ બધી જે એવી સાધુની વિચારધારા હોય કે હરિભક્તની વિચારધારા હોય, કોઈ પણની વિચારધારા હોય, એ ક્યારેય ઠાકોરજી મહારાજનું સુખ ના લઈ શકે, ક્યારેય મુક્ત મુનિનો રાજીપો ન લઈ શકે, ક્યારે સદગુરુનો રાજીપો ન લઈ શકે, ક્યારે સંતોને ભક્તોનો રાજીપો ન લઈ શકે. પરંતુ એવી વિચારધારા આપણે રાખીએ તો હું તો મારે પણ સદગુરુને કહી રાખવું જોઈએ. હવે એના કાંડા આપણે ઝાલેલા છે, એમને કહી રાખવું જોઈએ. બે સારા સાધુ, બે હરિભક્ત, એમાં કહી રાખવું જોઈએ કે સ્વામી મારામાં છે ને આ માનવનો દોષ બહુ છે. ક્યારેક તમે જાહેરમાં મને વઢો છો, ક્યારેક મને તમે સેવા આપતા નથી, ત્યારે મને બહુ ખોટું લાગે છે. સ્વામી મારે સુધરવું છે, તો મારામાં એ દોષ દેખાય ને તો મને જણાવજો ને, અને એ દોષ ટળાય એવો મને ઉપાય બતાવો ને. સ્વામી ભગત મારામાં છે ને તમારા વખાણ જ્યારે સંતો કરે, તમારા વખાણ જ્યારે હરિભગત કરે, ત્યારે મને બહુ હૃદયમાં બળતરા થાય. પણ મારે એ સ્વભાવ છે ને મારે કાઢવો છે, મારે કાઢવો છે, કાઢવો છે. પણ તમને મારો એ સ્વભાવ તમને દેખાય ને તો મને બતાવજો ને ફરી વાર. અને મને એવી જ્યારે વિચાર આવે, તમારું સન્માન થાય કે તમારા વખાણ થાય કે તમને સેવા આપે, અને ત્યારે પણ મને એવો ભાવ થાય તો હું તમને જણાવી દઈશ. કદાચ હું જીવવા થકી ન જણાવું, હું તમને કાગળમાં લખીને આપી દઈશ. આવું જો જીવ કરે તો કેટલો આનંદ આવે સત્સંગમાં. તો કોઈ દોષ ના રે. અને ઠાકોરજી મહારાજની કૃપા છે ને જલ્દીમાં જલ્દી ઉતરી જાય. જો આવું જીવન કરીએ ને, આવું જીવન આપણે બધા જ, તો ઠાકોરજી મહારાજની કૃપા અને મુક્ત મુનિની કૃપા અને સદગુરુની કૃપા છે ને માંગવી ન પડે. સદગુરુને એમ ન કહેવું પડે કે મારી પર હાથ મેળજો, ઠાકોરજીને એમ ન કહેવું પડે કે મારી પર હાથ મેળજો, હાથ મેળજો, કૃપા કરજો, કેવું ના પડે, ક્યારે ના કહેવું પડે, ક્યારે નહીં. એ ઓટોમેટિક જ છે ને જીવનમાં એને દિવસે દિવસે પ્રગતિ થતી જાય, પ્રગતિ. કારણ કે એનું જીવન નિખાલસતા ભરેલું છે, અને જ્યાં સુધી નિખાલસતા ભરેલું જીવન ઠાકોરજી મહારાજ આગળ અને સદગુરુ આગળ નથી થયું, ત્યાં સુધી અક્ષરધામનો ધોરીમાર્ગ દૂર 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 ને દૂર જ છે, દૂર જ છે, દૂર જ છે. અને જ્યારે ઠાકોરજી મહારાજ આગળ અને સત્પુરુષ આગળ નીલખાલસ્તની દોરી બંધાઈ ગઈ ને, તો અક્ષરધામમાં તમે બેઠા છો. અક્ષરધામ દૂર નથી, પ્રકૃતિ પુરુષથી પર નથી, અહીં જ છે, આપણી પાસે જ છે, આપણી પાસે જ છે. અક્ષરધામમાં જ બેઠા છે, અને અક્ષરધામમાં જ ઠાકોરજી મહારાજનું સુખ, મુક્ત મુનિની કૃપા વરસતી હોય ને, એ આપણને દર્શન થાય, દર્શન થાય, દર્શન થાય. સંતો ભક્તોનો રાજીપો મળતો ને એના પણ દર્શન થાય. એના માટે છે ને ગરીબાઈ પકડવું પડે. અને જેટલું મોક્ષના માર્ગમાં ગરીબાઈ પણ આવે ને, ગરીબાઈ પણ ગમે એટલા તમારામાં, આપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ગમે એટલી ઠાકોરજી મહારાજની નિષ્ઠા હોય, સદગુરુની નિષ્ઠા હોય, પરિવાર લોહેધામ પરિવારની નિષ્ઠા હોય, ગુરુ પરંપરાની નિષ્ઠા હોય, છતાં પણ એ નિષ્ઠાનો અહંકાર નહીં, પણ એ નિષ્ઠાને નમ્ર ભાવમાં, એ નિષ્ઠાને વિનમ્રતાથી કેળવીએ, અને એ નિષ્ઠાને હૃદયમાં સાચવીએ, અને દિવસે ને દિવસે એને પ્રગતિના પંથમાં લઈ જઈએ, તો સુખ આવે, તો સુખ આવે, તો સુખ આવે. નકર સુખ આવે નહીં, નહીં. એટલે કૃપા મેળવી, કૃપા મેળવી, કૃપા મેળવી. લખું કંદોઈને સ્વામી કે લખું તાર દરો છે ને પાશેર પેંડા અથવા ગાંઠિયા જે ઠાકોરજી માટે લાવા તારે. અને લખું તો રાજી રાજી થઈ ગયો. અને જે રાજી કોણ થાય, જે સાચો ભક્ત હોય ને એને રાજી કરવા, જેને તન મન અને ધન સંપૂર્ણ ઠાકોરજી મહારાજ માટે અને સંત માટે અર્પણ કરી દીધું છે ને, એને કોઈ પ્રશ્ન જ નથી. પ્રશ્ન કોને છે, જેને ઠાકોરજી માટે અને સત્પુરુષ માટે સમર્પણ પોતાનું કઈ નથી કર્યું ને, કદાચ થોડું પણ રહ્યું છે ને, કે એક રૂપિયાનો પણ ઘાટ રહ્યો છે કે ના ના 10 રૂપિયા છે તો હું 5 રૂપિયા જ આપું, 5 રૂપિયા કામ લાગશે. પણ એ વાત ભાવ તમારે સાચી છે, જે શિક્ષાપત્રમાં કીધું હોય 10મો ભાગ કાઢો ને બરાબર છે. પરંતુ જ્યારે તમારી એવી પરિસ્થિતિ હોય અને તમારી આગળ સંત હોય કે હરિભક્ત હોય, એ કસોટી કરતા હોય, પણ અત્યારે પણ કસોટી
ખટ્ટી લેનારા ઘણા બધા હોય છે, એનું પણ ધ્યાન રાખવું જોઈએ. બધા જ પ્રકાર મારી વાતમાં તમને મેં સૌથી પહેલા કહી દીધું હતું, વિવેક ખ્યાતિ શાસ્ત્રોમાં છે ને, અનિર્વચ ખ્યાતિ, સત્ખ્યાતિ, અસત્ખ્યાતિ એમ છે ને, મોક્ષના માર્ગમાં છે વિવેક ખ્યાતિ. વિવેક ખ્યાતિ એક જ જગ્યાએ વિવેક ખ્યાતિ ના હોય કોઈ જગ્યાએ, ઠાકોરજી મહારાજ અને સત્પુરુષ આગળ ત્યાં તો એ તો જેમ કે ને એમ કરી દેવું. અને શિક્ષાપત્રીમાં મહારાજ કીધું છે ક્યાં કેટલું કરું ક્યાં કેટલું ન કરું. નંદસંતો કીધું છે, સત્પુરુષ પણ આપણને કહે છે. આ તો લખું રાજી રાજી થઈ ગયા, અને રાજી થઈને દરરોજ પેંડાને ગાંઠિયા લાવે. શું લાવે? પેંડાને ગાંઠિયા લાવે, પેંડાને ગાંઠિયા લાવે, દરરોજ લાવે. સ્વામી દરરોજ એ ઠાકોરજીને ધરાવે અને જે સંતો ભક્તોને એને આપી દે, પણ પોતે જમે. સ્વામી જ કીધું તું તો સ્વામી ના જમે, અને ઠાકોરજી મહારાજને ધરાવે અને સંતો અને ભક્તોને આપી દે. એટલે બધા હરિભક્તો હતા ને એ બધા જોવે, બધા જોવે જોવે. એક દિવસ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે લખુકંદ પાસેથી ગાંઠિયા અને પેંડા મગાવો છો, તમે મગાવો છો એનો તો કોઈ વાંધો નથી, ચાલો તમે મહારાજને ધરાવો છો, પણ તમે તો જમતા નથી. અમને એમ કે તમે તમારા માટે મગાવો છો પણ તમે તો જમતા નથી સ્વામી, આવું ચાલે? બોલો, હરિભગત ગરીબ છે, એની આર્થિક પરિસ્થિતિ બરાબર છે ને સ્વામી, અને અમને એવું ચાલો કે ઠાકોરજી મહારાજ માટે, તો ઠાકોરજી માટે લાવે, તમને રાજી કરવા માટે તમારે જમવું જોઈએ ને સ્વામી, તમે જમતા નથી સ્વામી, અને તમે બીજા સંતોને ભક્તોને આપી દો છો સ્વામી, આ બરાબર નથી, આ બરાબર નથી. તો શું કામ તમે દરરોજ મગાવો છો એ લખો કંદોઈ પાસેથી? એ બિચારો ગરીબ છે અને મહિમા સમજીને લાવે છે સ્વામી, એમને તમારો મહિમા છે, એ તમારો મહિમા સમજીને લાવે છે, એમને એમ છે લખુકંદોઈને સ્વામી કે તમે જમો ને એટલા માટે લાવે છે, એટલા માટે લાવે છે. આ હરિભગત એ સ્વામીને સમજાવવા જાય, સમજાવવા જાય. બોલો, હવે મોટા સત્પુરુષની સ્થિતિને, મોટા પુરુષના વિચારને અને મોટા પુરુષની ક્રિયાને કોણ કળી શકે? કોણ કળી શકે? કોઈ ના કરી શકે, કોઈ એટલે કોઈ જિંદગીમાં ના કરી શકે. એટલે તો ઘાટી કીધી ને આપણે વાત કરી જ દીધી છે પૂર્વે, ઘાટી છે સત્પુરુષને ઓળખી, બહુ મોટી, બહુ મોટી, બહુ મોટી. પ્રથમના તોતરમાં પણ મહારાજ કહે છે કે મોટાની ક્રિયા કળિયામાં આવે નહીં. મોટાની ક્રિયા ક્યારે કળિયામાં ના આવે? ક્યારે કળિયા ના આવે? ક્યારે નહીં. એટલે હરિભક્તો કે સ્વામી બિચારો ગરીબ છે પણ તમારો મહિમા સમજીને લાવે છે. સ્વામી તો જોતા રહી ગયા, સ્વામી કે મારે કેવું પડશે. સ્વામીએ વાતની સ્પષ્ટતા કરી અને કીધું, સાંભળો ભગત, હું એની પાસેથી ગાંઠિયા અને પેંડા મગાવું છું અને ઠાકોરજી મહારાજને ધરાવું છું અને સંતોન ભક્તોને આપી દઉં છું. મને ખ્યાલ છે ગરીબ છે, મને ખ્યાલ છે ગરીબ છે, અને મને પણ ઘણા હરિભક્તો કીધું હતું સ્વામી એ ગરીબ છે ને ગરીબાઈ પણ ટાળો. એટલા માટે સાંભળો ભક્તો, મારે તેને છે ગરીબ નથી રહેવા દેવો. શું કીધું સ્વામીએ? સ્વામી કે મારે એને ગરીબ રહેવા દેવો નથી, મારે એને ગરીબ રાખવો નથી, એ માટે હું ગાંઠિયા ને પેંડા મગાવું છું. શું કીધું સ્વામી? મારે એને ગરીબ રાખવો નથી, માટે એની પાસે ગાંઠિયા ને પેંડા મગાવું છું, અને એના ઘરનું અનાજ ભગવાનને સંતોના કામમાં આવે ને એટલે એને ત્યાં લક્ષ્મી પધારશે, પધારશે. અને હરિભક્તો સ્વામીની આ વાત સાંભળીને અવાક બની ગયા, દિગ્મૂઢ આશ્ચર્યચકિત બની ગયા, દિગ્મૂઢ બની ગયા. હરિભક્તોને નેત્રમાંથી આંસુ સરી પડ્યા કે સ્વામીની મોટાઈ તો જો, સ્વામી કૃપા તો જો, સ્વામી પોતાના અર્થે કઈ નથી કરતા, પણ એક હરિભક્તને સુખી કરવા પોતે ન જમે, ઠાકોરજી મહારાજને ધરાવે અને સંતો ભક્તોને આપી દે, એટલું પુણ્ય અર્જિત કરાવીને એને સુખ્યો કરે છે, ધનાઢ્ય કરે છે. થોડાક દિવસોમાં એ લખુકંદે જે ગરીબ હતો એ ધનાઢ્ય થઈ ગયો, ધનાઢ્ય થઈ ગયો, સ્વામીના આશીર્વાદથી ધનવાન બન્યો, ધનવાન બન્યો, ધનવાન બન્યો. એટલે સાધુની કૃપા છે ને ઓળખી નથી શકાતી, ક્યારે ક્યારેય નથી ઓળખી શકાય, ક્યારે ક્યારેય નહીં, ક્યારેય નહીં. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયેતે ગિરિમ યત કૃપા તમહં વંદે પરમાનંદમ માધવમ.
કેટલું સરસ છે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરીમ યત કૃપાતમહં વંદે પરમાનંદમ માધવમ. યાવન્નાનુગ્રહ સાક્ષાત જાયતે પરમેશ્વરાત તાવન્ન સદગુરુ કશ્ચિત સત્શાસ્ત્રમ વિવા લભેત. કેટલું સરસ કહે છે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયેતિ ગિરિમ યત કૃપા તહું વંદે પરમાનંદ માધવમ. અર્થ તો આપ બધા જાણી ગયા છો. મૂંગાને બોલતો કરે, લંગડાને ચાલતો કરે, એ કોની કૃપાથી? ભગવાનની કૃપાથી. ઠાકોરજી મહારાજની કૃપા અને સંત કૃપા વિના તો ક્યારે કોઈનું કાર્ય સરતું નથી. કોઈનું એ આધ્યાત્મિકના માર્ગને આપણે જાણી રાખીએ. આ લખવી કંદોયનું કેવું દારિદ્ર ટાળ્યું સ્વામીની કૃપાથી, અને સંતની કૃપા થઈને ત્યારે થાય, એ વિના ક્યારેય ન થાય. સત્યકામ જાબાલી આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરોક્ષના દ્રષ્ટાંતમાં સત્યકામ જાબાલીએ શું કર્યું હતું? ગુરુની આજ્ઞાથી જ ગાયો ચરાવા ગયા તો બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. હવે આયા તો બ્રહ્મજ્ઞાન મેળવવા, અને ગુરુ મહારાજે કીધું જાઓ એક ગાયમાંથી 1000 ગાયો કરી લાવજો. હવે બોલો થાય કે નહીં? એટલે ભાઈ હું ભણવા આવ્યો છું, હું થોડો કઈ ગાયો ચરાવવા આવ્યો છું. પણ નહીં, ગુરુની આજ્ઞાથી કોઈ પ્રશ્ન નહીં, કોઈ જિજ્ઞાસા નહીં. હારી જિજ્ઞાસા નહીં, કે જિજ્ઞાસા તો થવી જોઈએ ને. શાસ્ત્રમાં જિજ્ઞાસાનો અધિકરણ આવે છે, જિજ્ઞાસા થોડી થાય છે. જિજ્ઞાસા નહીં તો કેટલી મોટી ભક્તિ કહેવાય? કેટલી મોટી! એ દ્રષ્ટિને આપણે શીખવાડે છે. તો જ કૃપા ત્યારે જ થાય. કોઈ પ્રશ્ન ન હોય, કોઈ વિચાર, મુમુક્ષુનો કોઈ પ્રશ્ન નહીં અને મુમુક્ષુનો કોઈ વિચાર નહીં, ત્યારે કૃપાનો પ્રારંભ થાય છે. ઠાકોરજી મહારાજની કૃપાનો અને સત્પુરુષની કૃપાનો પ્રારંભ થાય છે. સત્યકામ જાબલી ગુરુની આજ્ઞાથી ગાય ચરાવા ગયા અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શબરીએ શું કર્યું હતું? શબરી કંઈ કર્યું હતું? કશું જ કર્યું હતું? કંઈ નહોતું કર્યું, પણ ભગવાને એની પર કૃપા કરી. એની શ્રદ્ધા ધીરજ રોજ વાળે, ખ્યાલ છે ને? રોજ વાળે શબરી, પણ કૃપા ઉતરી ભગવાનની. તો ભગવાન પધાર્યા. માટે સંત કૃપા ગામવાસીઓ કહેવા લાગ્યા કે મૂળદાજી મહારાજની કૃપાથી આ રતનબાઈ તરી ગયા, અને તરી ગયા ને એટલે રાધાદેવી થયા, અને એટલે જ આ અનાદિ મુક્તરાજ પધાર્યા હોય એમ બધે વાતો કરવા લાગ્યા. રાધા પણ એવી, આનંદ રામ પણ એવા ઉદાર, એમ બધા જ રાત દિવસ ભજન કરે છે. પછી લઈને સંત આશીષ હૃદયમાં સંભારીને સ્વઈશ. એવી રીતે રૂડા આશીર્વાદ આપ્યા મૂળદાસજી મહારાજે, રતનબાઈ આશીર્વાદ આપ્યા, અને ગામના લોકો પણ એ મૂળદાસજી મહારાજ મુકુંદાસને રમાડે છે, રતનબાઈ એ મુકુંદાસને રમાડે છે, અને ગામવાસીઓ પણ ભક્તજનો પણ છે ને એ અમરેલીમાં બધાય આશ્રમમાં એકઠા થઈ ગયા છે, અને મુકુંદાસને છોડવાનું મન નથી થતું. અને ઘણા જ્યોતિષકારો, પંડિતો, મૂળદાસજી મહારાજ તો સંત હતા, નામય મોટું હતું એટલે આવે તો ખરા, અને આનંદ વિપ્ર પણ પંડિત હતા, એટલે પંડિતો અને જ્યોતિષકારો બધા દર્શન આવ્યા હતા, અને બધા જ આ મુકુંદાસના દર્શન કરે છે ને કહેવા લાગ્યા કે આ બાળ મુકુંદાસ છે ને, જે પુત્ર મુકુંદાસ છે ને, સાંભળો વિપ્રવર, સાંભળો. જ્યોતિષકારો, પંડિતો એ મુકુંદાસના દર્શન કરી કેવા લાગ્યા? એક એક જણા બધા એમ કે તમારા પુત્રના દર્શન કરીને અમને તો આખી અનોખી જ અનુભૂતિ થાય છે. એક કે તમારો આ પુત્ર છે ને,
કથા સાંભળવા પૃથ્વીરાજા જો શ્રદ્ધાવાન થશે. શું કીધું? શ્રદ્ધાવાન થશે. બીજા હોય એ એમ કહેવા લાગ્યા, તમારો આ પુત્ર છે ને પરમાત્માને ભક્તિથી વશ કરવામાં અને ક્ષમાશીલતામાં અમરીશ રાજા જેવા થશે. કેવા? અમરીશ રાજા જેવા થશે. ત્રીજા હતા એ એવું કહેવા લાગ્યા કે આ તમારા પુત્ર છે ને એ ભગવાનની દાસત્વ ભક્તિમાં હનુમાન સમાન મુખ્ય થશે. મુખ્ય થશે. બધા અનેક વિધ પ્રકારની વાતો કરવા લાગ્યા. અનાદિ મુક્તરાજના એ મુકુંદાસના દર્શન કરી આનંદના વિપ્રને કહેવા લાગ્યા, સાંભળો સાંભળો, તમારો પુત્ર શ્રદ્ધાવાન થશે, તમારો પુત્ર ભક્તિ વશ કરવામાં પરપરમને પ્રસન્ન કરવામાં અમરીશ રાજા સમાન થશે, તમારો પુત્ર દાસત્વ ભક્તિના આચાર્ય કહેવાશે, તમારો પુત્ર છે ને કાર્ય અકાર્યમાં વિવેકમાં વિદુરજી સમાન થશે, તમારો પુત્ર તીવ્ર વૈરાગ્યમાં સુખદેવજી સમાન થશે. કોઈ તો એવું કહેવા લાગ્યા જ્ઞાનમાં છે ને તમારો પુત્ર રાજા જનક જેવા થશે, ભગવાનનું સ્મરણ કરવાના આગ્રહમાં પ્રહલાદજી જેવા થશે. કોઈ કહે છે તમારો પુત્ર છે ને માયાથી અલગ પોતાને આત્મ સ્વરૂપના બોધમાં કપિલજી સમાન થશે, કપિલજી સમાન થશે. નર નારીઓ પણ દર્શન કરી ઘણા બધા એમ કહેવા લાગ્યા કે તમારો પુત્ર દયા અને ઉદારતામાં રંતિ દેવ રાજા જેવા થશે, રાજા થશે. અને એક તો બહુ મોટા પંડિત હતા અને આનંદરામને વિપ્રને કીધું, વિપ્ર સાંભળો, હું તમને સાચી વાત કહું છું મારા હૃદયની, આ અનાદિ મુક્તરાજના દર્શન કરી છે ને, આ મુકુંદના દર્શન કરીને મને એમ થાય છે, સાંભળો, આ પુત્ર છે ને આ બાળક બીજાઓને પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય કરાવવામાં દેવર્ષિ નારદ સમાન થશે. હું કીધું અનેકને ભગવાનનો નિશ્ચય કરાવશે અને એ પ્રત્યક્ષ ભગવાનનો, હું કીધું પ્રત્યક્ષ પ્રગટ ભગવાનનો નિશ્ચય કરાવશે આ તમારો પુત્ર, તમારો પુત્ર. અને ઘણા જ્યોતિષકારો એવું કહેવા લાગ્યા, ઇન્દ્રિય રૂપી શત્રુ પર વિજય પ્રાપ્ત કરવામાં તમારો પુત્ર અર્જુન સમાન થશે, અર્જુન સમાન થશે. અને ભગવાનના ચરણ કમળની રજનું મહત્વ સમાજવામાં અક્રૂર સમાન થશે, સમાન થશે. અને ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમાજવામાં ઉદ્ધવ સમાન તમારો પુત્ર થશે. કોઈ કોઈ તો એવું કહેવા લાગ્યા કે આનંદરામ સાંભળો સાંભળો, તમારો પુત્ર સાધુતામાં ઋષભ પુત્ર જડ ભરત સમાન થશે. ઘણી નારીઓ હતી જે ભગવાનની ભક્તિમાં ડૂબેલી હતી, એ પણ એ મુકુંદ રાજના દર્શન કરી કહેવા લાગ્યા, તમારો પુત્ર છે ને આત્મદર્શન મહાન ત્યાગીઓમાં અગ્રણી થશે. શું થશે? તમારો મુકુંદ પુત્ર ત્યાગીઓમાં અગ્રણી થશે અને આત્મદર્શન મહાન થશે. આવા અનેક પ્રકારના મુકુંદરાજને કહેવા લાગ્યા પંડિતો, જ્યોતિષકારો, ભક્તજનો, નારીઓ, ઋષિમુનિઓ, તપસ્વીઓ કહેવા લાગ્યા. બોલો કહેવા લાગ્યા. મને એ વાતનું હસવું આવે કે મૂળદાજી મહારાજની કૃપા કેવી ઉતરી અને જ્યારે સંસાર એની ઉપર ઢોલ ટીપતો હતો અને ત્યારે કોઈને ન દેખાણું, કોઈને ન દેખાણું, કોઈને દેખાણું, કોઈને દેખાણું. સત્પુરુષ મૌન રહીને, સત્પુરુષ સહન કરે ને એનો અર્થ એવો નથી, એનો અર્થ નથી એવો કે કંઈક છે. સત્પુરુષ મૌન રહે છે અને ધીરજ ધારણ કરે છે ને, સહનશીલતા ધારણ કરે છે ને, સહનશીલતા ધારણ કરે છે ને, એ ધર્મનું સ્થાપન કરવા કરે છે. શું કરવા માટે? ધર્મ સ્થાપન કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે કરે છે. એ ધારે તો સુઈ કરી નાખે, કરી નાખે, કરવા સમર્થ છે. જેટલી ભગવાનમાં સામર્થ્ય છે એટલી સત્પુરુષમાં સામર્થ્ય છે, પરંતુ સામર્થ્ય છતાં દબાવી દે, સામર્થ્ય છતાં દબાવી દે. સમર્થકા ઝરણા પરણા તો કોઈક મોટા જ કરી શકે, પ્રથમના 27માં એ મોટા જ કરી શકે, બીજા કોઈ ના કરી શકે. એમ મૂળદાજી મહારાજ સહન કર્યું અને એની કૃપાથી રાધનબાઈ અને એમની કૃપા રાધાદેવીથી મુકુંદરાજના દર્શન કરી અનેક નર નારીઓ, પંડિતો, જ્યોતિષકારો ધન્ય ભાગી પોતાની જાતને માનવા લાગ્યા અને આવી રીતે
પોતાને ધન્ય ભાગ્ય માનીને બધે પોતપોતાને ગામાંતરે જતા હતા અને અમરાપુરમાં પણ આનંદરામની વિપ્રન જવાનો સમય થઈ ગયો એટલે આનંદરામ વિપ્રએ મૂળદાસજી મહારાજને કીધું કે ગુરુદેવ તમે આજ્ઞા આપો તો હવે અમે અમરાપુર જઈએ. અમરાપુર જઈએ. માતા રતનબાઈને પણ કીધું માતા આપની આજ્ઞા હોય તો અમે હવે અમરાપુર જઈએ. અમરાપુર જઈએ. પછી રૂડા આશીર્વાદ લઈને એ આનંદરામ વિપ્ર રાધાદેવી સાથે પુત્ર મુકુંદાસને લઈ અમરાપુર જવા રવાના થયા છીએ એની વાત આપણે કાલે દોહરાવીશું. અહીં કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.